નરથાણામાં આવેલી સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ શાળાનો અનોખો અભિગમ સામે આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય પર્વ 15 ઓગસ્ટને અનોખી રીતે ઉજવવા આયોજન થયું છે. 75મો સ્વતંત્ર પર્વને ઘર ઘર સુધી પહોંચાડવા માટે હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે અભિયાનને ચરિતાર્થ કરવા માટે સુરત નરથાણમાં આવેલી સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ શાળા દ્વારા દરેક વિદ્યાર્થીઓને તિરંગો આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેથી વિદ્યાર્થીઓએ પોતાના ઘર અને સોસાયટીમાં તિરંગો લહેરાવીને ઉજવણી કરી શકે. વિદ્યાર્થીઓમાં અત્યારથી જ રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય અને રાષ્ટ્ર માટે માનની લાગણી પ્રવર્તે તે માટે શાળા દ્વારા પોસ્ટ ઓફિસમાંથી 25 રૂપિયાની કિંમતના રાષ્ટ્રધ્વજ લાવીને બાળકોને 10 રૂપિયામાં રાષ્ટ્રધ્વજ આપવામાં આવ્યા હતા, જેથી વડાપ્રધાન અને ગુજરાત સરકારના હર ઘર તિરંગા અભિયાનમાં શાળા પણ જોડાઈને ઉજવણીમાં સહભાગી બની શકે. અને સાથે શાળાના સંચાલક પરેશભાઈ અને પિયુષભાઈ દ્વારા વાલીઓને પણ 3 દિવસથી તિરંગો લહેરાવવા માટે કહેવામાં આવ્યું છે, જેથી સમાજમાં રાષ્ટ્ર માટેની ભાવના ઉત્પન્ન થાય. નમસ્કાર, હું પરેશ પટેલ, ટ્રસ્ટી એન્ડ સંચાલક સંસ્કાર જ્ઞાનપીઠ નરથાણ સુરત. 76મા ઇન્ડિપેન્ડન્સ સ્વતંત્રતા દિન નિમિત્તે ઘર ઘર તિરંગા હર ઘર તિરંગાના અનુસંધાને સંસ્કાર કુંજ એક પરિવાર દ્વારા પોસ્ટમાંથી અમે 25 રૂપિયાના તિરંગા મંગાવીને બાળકોને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ થાય, રાષ્ટ્રસેવા કરી શકે એ હેતુથી અમે બાળકોને ફક્ત 10 રૂપિયામાં આપ્યા છે. એનું કારણ એ છે કે આ સૂત્રને સાકાર કરવા અને રાષ્ટ્રનું પ્રતીક છે, અને રાષ્ટ્રહિતમાં કે સમાજસેવા માટે જો સમાજસેવી સંસ્થાઓ કાર્ય કરી શકતી હોય અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સૂત્ર કે ઘર ઘર તિરંગાના સૂત્રને અને ગુજરાત સરકારના પણ આ અભિગમને આપણે સફળ બનાવવામાં દરેક સંસ્થાઓ કામ કાર્ય કરે અને બાળકોમાં અત્યારથી રાષ્ટ્રભાવના અને દેશભાવના પેદા થાય એવા આપણે બધા પ્રયત્ન કરીએ અને તિરંગા પ્રત્યે સૌને માન વધે એવા આપણે હંમેશા પ્રયત્નો કરીએ.